પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન તમે ક્યારે આકાશમાં મેઘધનુષ જોયું છે સામાન્ય રીતે વરસાદ પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ દેખાય છે મેઘધનુષમાં કેટલા રંગો હોય છે મેઘધનુષમાં સાત રંગો હોય છે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એટલે કે લાલ મિત્રો તમે સાબુનો પરપોટો તો ક્યારેક જોયો હશે જ્યારે તમે સાબુના પરપોટાને જુઓ છો ત્યારે તે રંગીન દેખાય છે એમાં પણ મેઘધનુષ્યવા રંગો દેખાય છે મિત્રો તમે આ કોમ્પેક્ટ ડિસ્ક તો જોયો જ હશે આ કોમ્પેક્ટ ડિસ્કની અંદર તમે જુઓ તો એમાં પણ તમને રંગો દેખાય છે જ્યારે ડિસ્કની સપાટી પર પ્રકાશ પરાવર્તન પામે છે ત્યારે તમને એમાં આ ઘણા બધા રંગો જોવા મળે છે હવે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું સાત રંગોમાં વિભાજન જોઈએ કાચનો એક પ્રિઝમ અને ટોર્ચ સાથે લઈ લો અને સાથે તેની સામે એક પડદો રાખો ટોર્ચની જગ્યાએ તમે અંધારા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરંડનનો પણ ઉપયોગ કરી શકો છો પ્રકાશ આપાત થતાં પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ પડદા પર ઝીલી શકાય છે જુઓ પ્રકાશ આપાત થતાં તેનું વક્રીભવન થઈ આપણને મેઘધનુષમાં ધનુષમાં દેખાય તેવા સાત રંગોમાં વિભાજન થયેલ જોવા મળે છે એ દર્શાવે છે કે સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે તેનો અર્થ એ થયો કે સફેદ પ્રકાશ સાત રંગો ધરાવે છે